गुड मॉर्निंग विद्यार्थी मित्रों धोरण 6 पाठ बी विषय सामाजिक विज्ञान पाठ 12 नक्शो समझिए एमा जुओ विद्यार्थी मित्रों आपणे पेला पाठ एमा आपणे पृथ्वीनो गोळो बराबर छे तीजो पेरेग्राफ छे कि पृथ्वीनो गोळो पृथ्वीनो अभ्यास करवा माटे उपयोगी छे पण ज्यारे पृथ्वीना कोई एक खंड देश राज्य जिल्ला तालुका शहर के गामनो अभ्यास करवा माटे नक्शो वधारे उपयोगी छे। अहीं सुधीनी समझ आपणे मेळवी लीधी। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નકશાનો અર્થ શું થાય છે એ મેં તમને સમજાવ્યું એને ફરીથી વાંચીએ। નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે। મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે। તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે। સામાન્ય અર્થમાં નકશો એટલે શું પ્રશ્ન પૂછાય તો સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે। તો સામાન્ય અર્થમાં નકશાનો શું અર્થ થાય છે તો સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે। મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ થાય છે। ચાલો મારી સાથે પેરેગ્રાફમાં તો આખો પાઠ તમારે ભણતા ભણતા મારી સાથે પણ વાંચવાનો તમારી જાતે પણ વાંચવાનો નકશા પોથી પણ પૂરવાની છે બરાબર। નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે। મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે। તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે। સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે। મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવો ટોપિક જોઈશું નકશા પોથીના નકશા બરાબર છે। તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો બહુવિધનો અર્થ શું થાય છે બહુવિધ એટલે ઘણી બધી વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે। લાઈન દોરો નકશાપોથી કોને કહેવાય ફરીથી પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે। તેમાં રાજકીય નકશાપોથીમાં કઈ કઈ વિગતો દર્શાવેલ હોય છે નકશાપોથીમાં રાજકીય વહીવટી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિભાગ વિગતો દર્શાવેલી હોય છે। તો નકશાપોથીના નકશાઓમાં કઈ કઈ વિગતો દર્શાવેલી હોય છે નકશાપોથીના નકશાઓમાં રાજકીય વહીવટી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે। નકશાની મદદથી જે તે પ્રદેશની આપણે ઉપર જોયું ને નકશાની ઉપયોગિતા ઘણો મોટો પ્રશ્ન લખી શકાય બરાબર છે। તો નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે। નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે શું પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાન નદી સરોવર બરાબર એને પ્રાકૃતિક કહેવાય એનો અર્થ ખબર છે ને પ્રાકૃતિક એટલે શું તો પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિએ કુદરતે આપણને જે કાંઈ આપ્યું છે એને શું કહેવાય પ્રાકૃતિક કુદરતે આપણને જે કાંઈ આપ્યું છે એને પ્રાકૃતિક કહેવાય
અને કુદરતે જે કંઈ આપ્યું છે એમાં મનુષ્યએ જે ફેરફારો કર્યા છે, મનુષ્યએ જે કંઈ બનાવ્યું છે એને શું કહેવાય? સાંસ્કૃતિક. બરાબર છે. પ્રાકૃતિક કોને કહેવાય? કુદરતે જે આપણને આપ્યું છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે આપણે નથી બનાવ્યું ને, કુદરતે આપ્યું છે ને, એટલે એને શું કહેવાય? પ્રાકૃતિક. અને મનુષ્યએ જે બનાવ્યું છે એને સાંસ્કૃતિક. દાખલા તરીકે પરિવહન, પરિવહન એટલે વાહન વ્યવહાર. ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે. ફરીથી આપણે આખો પેરેગ્રાફ વાંચી લઈએ, તમે પણ મારી સાથે વાંચો. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નવો ટોપિક જોઈશું, નકશાના પ્રકારો. બરાબર, શું જોઈશું? નકશાના પ્રકાર. નકશાના વિદ્યાર્થી મિત્રો મુખ્ય બે પ્રકાર છે. નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. આવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછી શકાય કે નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે, કયા કયા? નકશાના મુખ્ય બે પ્રકાર છે, એક હેતુ આધારિત નકશા અને બે માપ પ્રમાણેના નકશા. એક હેતુ આધારિત નકશા અને બે માપ પ્રમાણેના નકશા. પહેલું આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો હેતુ આધારિત નકશા. બરાબર છે. થીમેટિક મેપ, હેતુ આધારિત નકશા, થીમેટિક મેપ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે હેતુઓ આધારિત નકશા કેવા હોય છે? તો હેતુ આધારિત નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના, જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક પ્રાકૃતિક નકશા અને બી સાંસ્કૃતિક નકશા. તો સૌથી પહેલો પ્રશ્ન કે હેતુ આધારિત નકશા કોને કહેવાય? બરાબર છે. અને એમાં હેતુ આધારિત નકશામાં કેવી રીતે તૈયાર થાય છે? તો હેતુ આધારિત નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના, જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે હેતુ આધારિત નકશા તૈયાર થાય છે. અને હેતુ, હેતુ એટલે એમ, જે એ હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવાતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો હેતુ આધારિત નકશાને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, કયા કયા, એની વ્યાખ્યા પણ આપો. તો હેતુ આધારિત નકશાને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક પ્રાકૃતિક નકશો. એ પ્રાકૃતિક નકશામાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરેનો સમાવેશ થાય છે. જે આપણને પ્રકૃતિએ આપ્યું છે, વારંવાર વાંચશો, રિવિઝન કરશો તો સરસ આવડી જશે. નકશાપોથીમાં પ્રશ્નોના જવાબ લખજો જોઈએ. પાઠ વાંચતા વાંચતા જેટલા આવડે એટલા બેટા લખજો. બરાબર છે. તો ફરીથી પ્રાકૃતિક આધારિત પ્રાકૃતિક નકશા કોને કહેવાય? જેમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર
બરાબર, પ્રકૃતિએ આપેલું બધું હોય તો પ્રાકૃતિક, અને બીજું શું આપેલું છે? સાંસ્કૃતિક નકશા. કોને કહેવાય? તો જેમાં સાંસ્કૃતિક નકશામાં પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ, મંદિરો, મસ્જિદો જે મનુષ્યએ બનાવ્યું છે એનો સાંસ્કૃતિકમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું પાર્ટ બી પૂરું કરું છું.